નમસ્કાર મિત્રો હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો તમે તમારા વિદ્યાર્થીનો અપાર આઈડી જનરેટ કરવા માગો છો પરંતુ કોઈ કારણસર તમે આ અપાર આઈડી જનરેટ કરી શકતા નથી તો તમને હું આ વિડીયોમાં એની સમજ આપવાનું છું કે તમે કેમ આ તમારા વિદ્યાર્થીનો અપાર આઈડી જનરેટ કરી શકતા નથી અને તમે આ સ્ટેપને ફોલો કરશો તો તમે તમારા વિદ્યાર્થીઓનો અપાર આઈડી જનરેટ કરી શકો છો અપાર આઈડી ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં હું યુ ડાયસ પ્લસ ઓપન કરીશ અને યુ ડાયસ પ્લસ ઓપન કરી અને જે તે વિદ્યાર્થીનું સીધું જ અપાર આઈડી ક્રિએટ કરવાની બેસી ગયો પણ હું પહેલાં સૌથી પહેલાં વેરીફાઈ કરીશ કે આ વિદ્યાર્થી જે છે એ આધાર કાર્ડની જે ડિટેલ છે એની વેરીફાઈ થયેલી છે કે નહીં કેવી રીતે ચાલો સૌથી પહેલાં હું આ બાજુ મને આ ડેશબોર્ડની આ સાઈડે આ બધા મેન્યૂઝ દેખાય છે એ મેનૂઝની અંદર હું અહીંયા આગળ જઈશ લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ હું એક્ટિવ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરીશ અને મારે જે વિદ્યાર્થીઓનું અપર આઈડી ક્રિએટ કરવું છે એ વિદ્યાર્થીને હું શોધી કાઢીશ માની લો કે મારે આ વિદ્યાર્થીનું અપર આઈડી ક્રિએટ કરવું છે અને અહીંયા આગળ હું એનું સ્ટેટસ ચેક કરીશ આધાર વેરીડેટનું જે સ્ટેટસ છે એ વેરીફાઈડ ફ્રોમ યુઆઈડીઆઈ અગેન્સ્ટ નેમ જેન્ડર એન્ડ ડેટ ઓફ બર્થ એટલે આ વિદ્યાર્થી જે છે એ તૈયાર છે અથવા તો આ વિદ્યાર્થીનું તમે અપાર આઈડી ક્રિએટ કરી શકો છો હવે આપણે અપાર આઈડી આ વિદ્યાર્થીનું કેવી રીતે ક્રિએટ કરી શકીએ તે જોઈએ તો હવે હું અપાર મોડ્યુલમાં જવાનો છું અને હવે એ વિદ્યાર્થી કયા ધોરણમાં છે હું શોધી નાખવાનો છું મારા ક્લાસનો વિદ્યાર્થી છે તો અને હવે હું ગો કરવાનો છું અને એ વિદ્યાર્થીને હું શોધી અને હું અહીંથી જનરેટ પર જઈશ મેં વિદ્યાર્થીને વેરીફાઈ કરી લીધો છે આધાર કાર્ડ વેલિડેટ થઈ ગયેલું છે એનું જનરેટ કરીશ હવે આની અંદર એનું નામ જે છે એ આમાં બદલાવ કરવાની કોઈ જરૂર નથી આધાર કાર્ડમાં આ જ નામ છે આ વિદ્યાર્થીનું હવે તમારે વાલી જોડેથી કન્સેન્ટ લેવાનું છે લેખિતમાં લેવાનું છે અને આની હાર્ડ કોપી સાચવીને પણ રાખવાની છે આ બધી તમને ખબર જ છે અહીંયા હું વાલીનું નામ લખવાનો છું વાલીનો વિદ્યાર્થી સાથે સંબંધ અને એમણે કયો મને પુરાવો આપ્યો છે તો આધાર કાર્ડ આપ્યું છે અને વાલીનો આધાર કાર્ડ નંબર લખી દઈશ હું હવે કયા સ્થળે એમણે આ મને કન્સેન્ટ આપી છે તો એ પણ હું લખી દઈશ આગળ ગામનું નામ તારીખ લખીશ આજની તારીખ લખીશ જે તારીખે એમણે મને કન્સેન્ટ મંજૂરી આપી છે એ તારીખ અને હવે હું અહીંથી સબમિટ કરીશ એટલે આ જે વિદ્યાર્થી છે એનું અપર આઈડી જનરેટ થઈ જશે ચાલો ચેક કરીએ ચલો હવે હું કન્ફમ આપું છું અને અહીંયા આગળ તમે જોઈ શકો છો અપર આઈડી જનરેટેડ સક્સેસફુલી અને આ નંબર હું જરૂર પડે નોંધી પણ લઈશ અને આમાં તો રહેવાનો જ છે